समाचार जोईए विगतवार तो राज्य में आवेला अनेक डेम अने चेकडेम की हालत गंभीर थी। वरसादनुं पाणी साचवामां चेकडेमो असमर्थ छे। सुरेन्द्रनगर में आवेला अनेक चेकडेम की जर्जरित स्थिति सामे आवी छे। त्यारे वढवाण तालुकानो सौथी मोटो चेकडेम तळियेथी लीकेज छे। पांच गामना लोको माटे जीवादोरी समान चेकडेम में लीकेज। चेकडेमना तळियामांथी लीकेज थता हजारों गेलन पाणीनो वेड़फाट थयो छे। सिंचाई नुं पाणी भोगाव नदी में वेड़फाई रह्युं छे अने चेकडेम ने तात्कालिक रिपेर करवा खेडूतोनी मांग छे। 20થી વધુ કેચમેન્ટ એરિયાનું સિંચાઈનું પાણી આ ચેકડેમમાં સંગ્રહ થાય છે। આ પાણીનો સંગ્રહ આપણે ગામ માટે અને સિંચાઈ માટે લોકોના ઉપયોગ માટે એક રળિયામણો પ્રદેશ બને એના માટે કરેલો। એ માઇલું કંઈ કરતા કંઈ થતું નથી અને પાણી ઓટલું થઈ અને નીકળી જાય છે લીકેજના કારણે। नीचे थी तलिये थी पर तूटेलो है। सरकार बिल्कुल ध्यान नहीं आपती। तलिये थी तूटेलो छे आखो। हाँ एटले कहू छू ने के कोई ध्यान नहीं आपती सरकार। आटलो मोटो लीकेज होय एक वरसाद पहला वरसादे ज आ डेम भरी जाए कारण के 20 माइल नो किलोमीटर नो पानी त्यांथी निकले छे। एक वरसादे पानी भरी जाए એના બદલે કઈ કરતા જ નથી આ લોકો, ધ્યાન જ નથી આપતા। ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે તે માટે આ વઢવાણનો ચેકડેમ છે। પાંચ ગામના લોકોને સિંચાઈ મળી રહે સૌથી મોટો ડેમ છે। કરોડોના ખર્ચે આ ચેકડેમ બનાવવામાં આવ્યો તો મારી પાછળ આપ જોઈ શકો છો ડેમ પાછળ પણ પાણી છે આગળ પણ પાણી છે કારણ કે આ ચેકડેમ તૂટેલો છે, તળિયેથી તૂટેલો છે અને અહીંના જે પાંચ ગામના ખેડૂતો છે તેમને આમાંથી સિંચાઈનું પાણી મળી રહે છે પણ પાણી ક્યાં જાય છે એ તમે જુઓ। પાણી વેડફાય છે, પાણી ભોગાવો નદીમાં વહી રહ્યું છે અને આ આટલું બધું પાણી એ મારી પાછળ પણ જો હું કેમેરામેનને કહીશ કે થોડુંક આગળ પણ દેખાડે, આપ જોઈ શકો છો પાછળ ભોગાવો નદી છે અને તેમાં આ પાણી વહી રહ્યું છે અને ખાસ કરીને આ જે ચેક ડેમ છે એના વિશે અહીંયાના સ્થાનિક ખેડૂત છે તે મારી સાથે જોડાયા છે। મહેન્દ્રસિંહ, તમે આ ચેક ડેમ વિશે શું કહેશો? આ ચેક ડેમ ઘણો જૂનો છે, કરોડોના ખર્ચે બનાવેલો, આનો ઉપયોગ શું? ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગ થાય, ચાર થી પાંચ કે છ ગામડા આની પર નિર્ભર છે। કરોડોના ખર્ચે પણ એના તળિયા તૂટી ગયા, તળિયા સરકારે તૂટી ગયા આના ખબર નથી પડતી। એટલે હકીકતમાં ખેડૂતના જે ભાગ છે એ ફૂટ્યા છે કારણ કે આ ખેડૂતના ભાગ ફૂટ્યા કહેવાય, બાકી આવી રીતે કોઈ બોલે ને એવું હાલે અને સરકારને આવું જ જોઈએ। એક બાજુ સરકાર એમ કહે કે જળ એ જીવન એવા નારા આપે છે અને અહીં મને કરોડો રૂપિયાનું પાણી વેડફાય છે અને કેટલાય સમયથી કોઈનું ધ્યાન નથી, કોઈનું સરકારનું કોઈનું ધ્યાન નથી, તંત્રનું ધ્યાન નથી। અમે જેટલી વખત રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી। એટલે આનેથી આ પાંચે ગામના ખેડૂતોને સિંચાઈ પાણી ઘણા વર્ષ જૂના થયા ગયા અને કરોડોના ખર્ચે બનાવેલો છે અને પાંચ થી છ ગામડા આની પર નિર્ભર છે સિંચાઈનું પાણી પૂરું। સિંચાઈનું પાણી અત્યારે ભોગાવમાં, હા ભોગાવમાં વેડફાઈ આવતું છે, જોવો તમે બધું જોઈએ તો આનો કોઈ ઉપયોગ નથી આવતો અને આમ એક બાજુ સરકાર એમ કે પાણી બચાવો, કેવી રીતે પાણી બચાવો, એ જ બચાવતા એમાં બીજા શું શીખવા મળશે? આ તૂટેલો અને ફૂટેલા ચેક ડેમ આ જોઈ શકો છો મારી પાછળ, એના કારણે જે પાણીનો વેડફાટ થાય છે, સરકાર એક બાજુ સિંચાઈના નારા કરે છે, ખેડૂતોને પાણી આપવાની વાત કરે છે, બીજી બાજુ આ જે ચેક ડેમ છે એને રિપેર પણ કરાવતી નથી, એના કારણે પાંચ ગામના ખેડૂતો છે તે પાણીનું જે સિંચાઈનું પાણી છે તે ભોગાવો નદીમાં વહી રહ્યું છે। વીટીવી માટે રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર। ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતના અનેક ચેકડેમની કફોડી સ્થિતિ સામે આવી છે। વઢવાણ તાલુકાનો સૌથી મોટો ચેકડેમ તળિયેથી લીકેજ છે। પાંચ ગામના લોકો માટે જીવાદોરી સમાન ચેકડેમ લીકેજ થયો છે। મહેન્દ્રસિંહ સોલંકી, ખેડૂત અગ્રણી, વીટીવી સાથે જોડાયા છે। મહેન્દ્રભાઈ, આપનો વીટીવીમાં જોડાવા બદલ પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહેન્દ્રભાઈ, ચેકડેમની જે રિપેર કરાવવાની માંગ છે ખેડૂતોની, પાંચ ગામના લોકોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, મહેન્દ્રભાઈ શું કહેશો આપ? હા, અમે વારંવાર રજૂઆત કરી છે તંત્રને, જી તો તંત્રએ કોઈ એનું ધ્યાન દોર્યું, કોઈ ધ્યાન આપ્યું નથી અને આ ભોગામાં પાણી વહ્યું જાય છે બધું, જી જી આવું વેડફાય છે, એનું તળિયું નીચેનું ફૂટી ગયું છે, વારંવાર રજૂઆત કરો છતાંય એ રિપેર થતું નથી, જી પાણી વહી રહ્યું છે
જી શું શું કહેશો સરકાર પાસે ખેડૂતોની અને ત્યાંના આજુબાજુના ગામ લોકોની ખાસ શું માંગ છે આ ચેકડેમને લઈને? ચેકડેમ આનો જે રિપેર કરવાનો છે એ રિપેર કરાવે સરકારે, એવી ખેડૂતોની માંગ છે. જી જી બિલકુલ મહેન્દ્રભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો વીટીવી સાથે જોડાઈ ચુક્યા છે નંદકિશોરભાઈ દવે, જે પૂર્વ ધારાસભ્ય વઢવાણથી. સૌપ્રથમ તો આપ જોડાવા બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. નંદકિશોરભાઈ, જે પ્રકારે વરસાદનું પાણી સાચવવામાં ચેકડેમો અસમર્થ છે, કારણ કે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ઉનાળાની હજી શરૂઆત છે ત્યારે વરસાદનું પાણીના જે સૌથી મોટો પ્રશ્ન છે, શું કહેશો? એમાં શું છે કે 20 સ્ક્વેર કિલોમીટર નો કેચમેન્ટ એરિયા છે આ જગ્યાનો, અને ત્યાં અમે પાણી રોકવા માટેનો ડેમનું આયોજન કરેલ, અને કૈલાસનાથન સાહેબ કલેક્ટર હતા અને મારા વાઇફ મ્યુનિસિપાલિટી પ્રમુખ હતા, એના હાથે ખાતમુહૂર્ત હતું, હું ધારાસભ્ય તાલુકા પ્રમુખ હતો. પણ એ પછી જે કામગીરી ચાલી બહુ ધીમી ગતિએ ચાલી, અને ડેમ જેટલો ઊંચો બનાવવો જોઈએ એટલો નહીં બનાવ્યો, અને એ પણ બહુ ખરાબ રીતે બનાવેલો છે એટલે લીકેજ થયા કરે છે. પણ કોઈ ધ્યાન જ નથી આપતું, સરકારને કઈ પડી નથી. એ પાણી જોયું ને ત્યાં ડેમમાં ભરાય, ડેમ ભરાય પછી એનું પાણી છે ને એ સાઈડ ટ્રેક થઈ અને તળાવમાં જાય, અને બે અમારા તળાવો ભરાય, અને એ તળાવ ભરાણા પછી બોગાવામાં પાણી જાય, એના બદલે આ સીધે સીધું પાણી વહી જાય છે, અને પુષ્કળ પાણી આવે છે. એક વરસાદ જે ડેમ ભરી જાય એટલું પાણી આવે છે. બિલકુલ નંદકિશોરભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.